હું કીર્તિ એરંડે વડોદરાથી ગૃહિણી શેફ ચેલેન્જ 2માં ભાગ લઈ રહી છું અને મારા પદાર્થનું નામ છે મીઠા લીમડાની ચટણી. તો સૌપ્રથમ આપણે સામગ્રી જોઈ લઈશું. લગભગ 1 વાટકી મીડિયમ વાટકી તલ છે અને 1.5 વાટકી જેટલા મીઠા લીમડાના પાન છે, મરચું અને મીઠું. સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી તલને થોડો કલર બદલાય ત્યાં સુધી શેકી લઈશું. ધીમા તાપે તલ શેકવાના છે. તલ કેલ્શિયમથી ભરપૂર છે અને લીમડાના પાન તે પણ કેલ્શિયમથી ભરપૂર છે તથા એન્ટીઓક્સિડન્ટ છે, એટલે ખૂબ આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. એમાં તડતડ અવાજ આવી રહ્યો છે એટલે કે તલ શેકાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. હવે આપણે લીમડાના પાનને શેકી લઈશું. તલમાં એનું પોતાનું ઓઇલ હોય છે જ, એટલે આપણને ઓઇલ નાખવાની કોઈ જરૂર નથી. હવે આપણે મીઠા લીમડાના પાન પણ શેકાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરીશું અને હવે એને ઠંડો થવા દઈશું. હવે તલ પણ ઠંડા થઈ ગયા છે અને લીમડાના પાન પણ ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને મિક્સર બાઉલમાં લઈને બ્રશ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મરચું નાખીશું. કાશ્મીરી કુમથી પણ નાખી શકાય જેથી કલર સરસ આવે છે. હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીશું. હવે ચટણી ક્રશ થઈને તૈયાર છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. આ ચટણી બાળકો તથા સ્ત્રીઓ માટે ખૂબ જ પૌષ્ટિક છે. તે આપણે રોટલી સાથે, રોટલા સાથે, દાળ ભાત સાથે, ખીચડી સાથે પણ ખાઈ શકીએ છીએ. તો તૈયાર છે ઝટપટ કઢી લીમડાની ચટણી.